नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. બૃહદ અનાવિલ સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. બૃહદ અનાવિલ સમાજ નવસારીની દશાબ્દી પર્વ વાર્ષિક સાધારણ સભા શ્રી રામજી મંદિર દૂધેતળાવ નવસારી ખાતે યોજવામાં આવી હતી. સભાની શરૂઆતમાં પ્રમુખ મુકેશભાઈ નાયકે સ્વાગત પ્રવચન કર્યું હતું અને મંત્રી પ્રશાંતભાઈ દેસાઈએ સમાજની પ્રવૃત્તિઓની ઝાંખીનો અહેવાલ રજૂ કર્યો હતો. સાથે જ આગામી નવરાત્રના આયોજનની જાણકારી પણ આપવામાં આવી હતી. ખજાનચી શરદભાઈ દેસાઈએ વર્ષ 2022 અને 23ના હિસાબો રજૂ કર્યા હતા, જેને સભાજનોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા. સાથે જ મંચસ્થ ઉપપ્રમુખ હેતલ દેસાઈ, ઉપપ્રમુખ ધર્મેશ નાયક, સહમંત્રી પ્રમોદ નાયક, સંગઠન મંત્રી ભાવિન દેસાઈ ઉપરાંત ટ્રસ્ટી જયંતભાઈ મહેતા અને જોનીભાઈ વગેરે હાજર રહ્યા હતા. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ બૃહદ અનાવિલ સમાજની બાબતે સંગઠન કેળવવા અને એક થઈને મતભેદ ભૂલી જવા અનુરોધ કર્યો હતો અને મંત્રી પ્રશાંતભાઈ દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. ગુરુકુલ સ્વામિનારાયણ સ્કૂલ ધરમપુર ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ઇન્વિટેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ઓકિનાવાન ગોજુ રિયુ કરાટે ડોક્ટર શોબુકાન સ્ટાઇલના 35 કરાટેકાઓએ ગુજરાત રાજ્યમાંથી ભાગ લઈ 25 ગોલ્ડ, 21 સિલ્વર અને 17 બ્રોન્ઝ, ટોટલ 63 મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એ બદલ ગોજુ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ ગુજરાતના કોચ સેમ્પાઈ રાકેશ દુબે અને સેન્સાઈ રાજેન્દ્ર યાદવ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. વિજલપુર સ્થિત દુકાનની મિલકત પર ગેરકાયદે કબજો કરનારાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ. અમરદીપ પાર્ક ખાતે રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા 45 વર્ષીય જિજ્ઞેશભાઈ રમેશચંદ્ર પટેલની માલિકીની વિજલપુર ખાતે આવેલા દુકાન, જેની સરકારી જંત્રી મુજબની કિંમત 38,80,325 ધરાવતી આવેલ છે. જિજ્ઞેશભાઈએ જલાલપુર પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ આ મિલકત પર વિજલપુરના વિઠ્ઠલ મંદિર નજીક જોડિયાવાડ ખાતે હિંગલાજ નગરમાં રહેતી મહિલા પ્રેમિલા પ્રહલાદ બોરસે, પરેશ પ્રહલાદ બોરસે, નીતા પ્રહલાદ બોરસે કબજો જમાવી વારંવાર કહેવા છતાં જિજ્ઞેશભાઈને આ મિલકતનો કબજો ન સોંપી તેને વિજલપુરના મોચીવાડ ખાતે બિસાઇડ રેલવે ક્રોસિંગ નજીક રહેતા વિપુલ રમેશ છાપાનેરીને ભાડે આપી દીધી હતી. હવે વિપુલ ચાંપાનેરી પણ આ મિલકત પર લાંબા સમયથી કબજો જમાવી આ મિલકતને જિજ્ઞેશભાઈને પરત ન કરતો હોવાથી અંતે જિજ્ઞેશભાઈ પટેલે જલાલપુર પોલીસમાં આ તમામ વિરુદ્ધ જિલ્લા પોલીસ મુખ્ય મથક DYSPની ઉપસ્થિતિમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. ખેરગામ પોલીસને બાતમી મળી હતી કે ધરમપુરથી રૂમલા તરફ જતા રોડ પર આવેલ પાણી ખડક ગામના 4 રસ્તા થઈ એક મારુતિવાન નંબર GJ5CK0211માં દારૂનો જથ્થો સુરત તરફ જવાઈ રહ્યો છે. એક યમાહા R15 મોટરસાઇકલ નંબર GJ15DP6890નો ચાલક તેનું પાઇલોટિંગ કરી રહ્યો છે. બાતમી મુજબની બાઇક અને વાન આવતા પોલીસે વાનને અટકાવી વાનમાં તપાસ કરતા તેમાં બનાવેલ ખાનામાંથી ભારતીય બનાવટની વિસ્કીની નાની બાટલીઓ, કુલ લંગ 249નો, કુલ રૂપિયા 31,125ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો કબજે લઈ વાન ચાલક પારડીના ખુંતેજ ગામના 23 વર્ષીય જીગર હર્ષદ પટેલ તથા
તથા તેની સાથે વાનમાં બેસેલ વલસાડના કાંજણ રણછોડનો 46 વર્ષીય ખેડૂત વિજય લાલજી પટેલની ધરપકડ કરવા સાથે દારૂનો જથ્થો ભરાવી R15 મોટરસાઇકલ નંબર GJ15 DP 6890 પર દારૂનો જથ્થો ભરેલ વાનનું પાયલોટિંગ કરનાર પાડી તાલુકાના ખુંતેજ ગામના ચિરાગ હર્ષદ પટેલ તથા દારૂનો જથ્થો મંગાવનાર સુરતના બુટલેગર સોનુને વોન્ટેડ જાહેર કરેલ છે. 55,000ની વાન પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલ ₹5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન તથા ₹31,125નો દારૂનો જથ્થો મળી કુલ ₹91,125નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલ તથા વોન્ટેડ મળી તમામ 4 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના PSID આર પઢિયાર વધુ તપાસ કરી રહ્યા છે. ગણદેવી તાલુકાના દુવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા 73 વર્ષીય વૃદ્ધ ગોવિંદભાઈ બાલુભાઈ પટેલ ગત 11 ઓગસ્ટે સાંજે 5:01 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે 48ના અમદાવાદ ટ્રેક પર થઈ દુવાડા પાટિયા નજીક મેંગોવિલાની સામેથી પોતાની મેસ્ટ્રોમાં મોપેડ નંબર GJ21AK5518 લઈ બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક પસાર થઈ રહ્યા હતા. તે સમયે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા, જેને લઈને તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે સુરતની મેટાસ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ગત 11 સપ્ટેમ્બરે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે દુવાડાના પટેલ ફળિયામાં જ રહેતા 35 વર્ષીય અંકુર પટેલે ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગણદેવી પોલીસે મૃતક ગોવિંદભાઈ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના PSI SV આહિર આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીના એક જ વિસ્તારમાંથી 2 મોટરસાઇકલની ચોરી. નવસારીના બંદર રોડ ખાતેથી 2 મોટરસાઇકલની ચોરી થઈ ગઈ છે, જેમાંથી પહેલી મોટરસાઇકલ કિરીટ ચુનીલાલ મેસુરિયા કે જેમની ગાડી નંબર GJ21D9596 28 સપ્ટેમ્બરે માત્ર 10 જ મિનિટની અંદર એમના ઘર પાસેથી ચોરાઈ ગઈ હતી. તો જ્યારે 46 વર્ષીય દુષ્યંત શરદભાઈ ઉપાધ્યાયની મોટરસાઇકલ નંબર GJ21AD0743 22 સપ્ટેમ્બરે 9:30 વાગ્યાના અરસામાં ઘર આંગણેથી ચોરાઈ ગઈ હતી. આ બંનેની ફરિયાદો ટાઉનની અંદર નોંધાવવામાં આવી છે અને વધુ તપાસ PSI SJ કડીવાલા કરી રહ્યા છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેન્ટિગ્રેડ રહેવા પામ્યું હતું, તો લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટિગ્રેડ રહેવા પામ્યું છે. હવામાં ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 92%, તો સાંજ દરમિયાન 50% રહેવા પામ્યું છે. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને આજે વરસાદ ગાયબ રહ્યો હતો. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.